हेलो फ्रेंड्स, वेलकम टू टेक डीएसआर चैनल। अने आजे आपणे आवी गया छीए अमी एक्जोटिकामां। तो अत्यारे मारी साथे अमी एक्जोटिकाना ओनर विक्रांतભાઈ મારી સાથે છે। તો વિક્રાંતભાઈ, વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ। થેન્ક યુ। અને વિડિયો જોઈ રહેલા બધા દર્શકોને મારું હાર્દિક સ્વાગત છે અમી એક્ઝોટિકામાં। ઓકે વિક્રાંતભાઈ, તો સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને અમી એક્ઝોટિકા પ્રોજેક્ટ વિશે માહિતી આપશો। હા જી, આપણે કેવી રીતે છે, આપણે 90 મકાનની સોસાયટી છે, આપણે 3 રસ્તા આવે છે એમાં, કે 40નો રોડ, 25નો રોડ અને 50નો ટીપીનો રોડ છે, જેમાં 25ના રોડ ઉપર આપણે છીએ અત્યારે, આપણે ઊભા છીએ, આપણે 25ના રોડ ઉપર ઊભા છીએ। ત્યાં આપણે મોટું એક બિગ સર્કલ આવે છે કે જે આપણે કોઈ પણ ગાડીને અગવડતા વગર સર્કલેથી પાછી સીધા મોઢે નીકળવા માટે, આ શેરીની અંદર આપણે 28 મકાન છે। પાછળની જે 40ના રોડની સોસાયટી રોડ છે તેમાં આપણે 23 મકાન છે, અને બેક સાઈડમાં 50નો ટીપીનો રોડ છે ત્યાં આપણે 24 મકાન છે। પ્લસ એની સાથે આપણી પાસે 100 વાર, 105 વાર અને 105 વારથી વધારે 125, 150 અને 225 વાર સુધીના મકાન છે, જે આપણે કોર્નર બંગલોઝ છે। કોર્નર બંગલોઝ આપણી પાસે 60ના રોડ ઉપરના છે, મેઇન રોડ ઉપરના, જે આપણે 15 મકાન છે। પ્લસ એની સાથે આપણી પાસે એક લોરાઇઝનું પ્લાનિંગ છે કે જેમાં આપણે નીચે 5 દુકાનો છે અને એક માળ એક ફ્લેટ, એવા 4 ફ્લેટ છે, G+4નું પ્લાનિંગ છે। હવે વિક્રાંતભાઈ, આપણે આ અમી એક્ઝોટિકાનું આપણને સાઇટ કઈ જગ્યાએ આવી છે તે જણાવશો? આપણે સાઇટ તમે માધાપર ચોકડીથી તમે મોરબી બાયપાસ બાજુ આવો એટલે જે મોરબીનો જે બ્રિજ આવે છે પહેલો, તે ઉતરતા જ આગળની સાઇડ તમારે ડાબી બાજુ 80નો રોડ પડે છે। 80ના રોડ પર ઉતર્યા પછી તમારે ક્રોસ સીધા આવ્યા પછી ક્રોસમાં તમારે 60નો રોડ આવે છે, જે ટીપીનો રોડ છે। 60ના રોડ ઉપર આખી આખી આપણી ટાઉનશીપ છે। તો વિક્રાંતભાઈ, અત્યારે સેમ્પલ હાઉસ રેડી લાગે છે। હા જી, તો આપણે આપણા દર્શક મિત્રોને આ સેમ્પલ હાઉસની વિઝિટ કરીને બતાડીએ? ચાલો, 100%, આવો, વેલકમ। હા જી, ફરિયામાં આપણે કેવી રીતે છે કે 3000 લિટરનો આપણે અહીં ટાંકો આપ્યો છે, એની સાથે આપણે 250 ફૂટના હરેક મકાનને ઇન્ડિવિજ્યુઅલી બોર આપીએ છીએ। પ્લસ જમીન આપણી અહીંયા પાણીવાળી છે, તો આપણે ઓન એન એવરેજ 30-60 ફૂટના ડિસ્ટન્સે આપણે કોઈ પણ જગ્યાએ આપણે પાણી નીકળવું છે, આપણે એકેય બોર ફેલ નથી ગયા। પ્લસ એની સાથે આપણે નવું ઇનોવેટિવમાં આપણે ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ પોઈન્ટ આપ્યો છે, જે મને કે હવેના ફ્યુચર ઇલેક્ટ્રિક કારનો છે। તો 15 એમ્પિયરનો આપણે પ્લગ પોઈન્ટ આપીએ છીએ, જેને લીધે કોઈ પણ ફરિયામાં નાની હેચબેક ગાડી છે તો એ તમારે આવી અને ત્યાં ઇલેક્ટ્રિક પ્રોવિઝન મળી જાય। ૧૭/૧૧ નો તમને લિવિંગ સ્પેસ મળશે, ૧૦-૧૨ જણા માટેનું સીટ આઉટ માટે સફિશિયન્ટ થઈ જશે। જો મોટા ફ્રન્ટ હોવાને લીધે આ બેનિફિટ મળે કે જે તમને કિચન છે તો એક સાઇડમાં રહી જાય, પ્લસ કિચનમાંથી તમને એક્સેસ મળે વોશયાર્ડમાં જવાની। ત્યારે તમે જોઈ શકો છો કે એક સાઇડ તમારે બેડરૂમ પણ આવી ગયો છે અને પ્લસ એક સાઇડ તમારે આખું કિચન આવી ગયું છે। આપણે બંગલો છે તે કેટલા બીએચકેનો છે? આપણે 3 બીએચકેનો છે, પણ આપણે જે કન્સ્ટ્રક્શન કર્યું છે એ G+2 પ્રમાણે કર્યું છે, જેને લીધે શું છે ફાયદો કે G+2ને લીધે કાલ સવારે ભવિષ્યમાં તમારે એકાદો રૂમની રિક્વાયરમેન્ટ છે તો આપણે એક પાછળ બેક સાઇડમાં આપણે એક ઉતારી શકીએ। ચાલો હવે આપણે કિચન જોઈએ। ચાલો, અહીંયા ડાઇનિંગ સ્પેસ રહી જશે, ટીવી યુનિટ આવી ગયું, ડાઇનિંગ સ્પેસ અને પ્લસ કિચન આવશે। કિચનમાં આપણે 3 સાઇડ આપણે ટાઇલ્સ આપીએ છીએ, 7-7 ફૂટની આપણે ફ્રન્ટ રહેશે, ટૂંકમાં ચોડાઈ રહેશે, પ્લસ ઊંડાઈ રહેશે 11 ફૂટ 4 ઇંચની રહેશે। કિચનમાં આપણે છે ને કે આપણે સ્પેસિયસ છે, ભરપૂર સુવિધા છે, જ્યારે તમે કુકિંગ કરો છો અહીંયા તો ઓલવેઝ તમને પાછળની સ્પેસ ઓપન રહેવી જોઈએ, આ વસ્તુ મેં મહત્વની છે। એની સાથે આપણે એક મને કે વોશ બેસિન આપીએ છીએ, જે જમવા બેઠા છે તો હેન્ડ વોશ કરવા છે તો એના માટે તમને એક પોઈન્ટ મળી જશે, જે કે જે સ્ટોરેજ છે તો એ બધી વસ્તુ તમારે રહી જશે બંને સાઈડ, સામેની સાઈડ તમને સર્વિસ પ્લેટફોર્મ મળી જશે, પ્લસ એની નીચે તમારે મેક્સિમમ જે સ્ટોરેજ જે જોતું હોય છે, આવશ્યકતા છે એ પ્રમાણે તમને આખે આખી સ્ટોરેજ મળી જશે। બંને સાઈડ તમે ફૂલ ફર્નિચર કરો છો તો એ પણ આવી જશે, પ્લસ તમને ઉપરની સાઈડ આપણે ઓવરહેડ શટર તમને આખે આખા મોટા મળી જશે છે, ને સીડી નીચેનો જે પાર્ટ છે આખે આખો એ પણ આપણે આખે આખો સ્ટોરેજ માટેનો લીધેલો છે। એલ શેપમાં તમને આખે આખો સ્ટોરેજ મળી જાય, પ્લસ એમાં એક આપણે પ્લગ પોઈન્ટ આપ્યો છે, જેને લીધે કોઈને ઘર ઘંટી કે માંડીને કંઈ પણ ઘઉં કે ઘરે દળે છે તો એમને એક પ્રોવિઝન રહી જશે। ચાલો, વોશયાર્ડ જે આપણું છે એ 12.5 ફૂટનું છે, 12.5 ફૂટ બાય 6 ફૂટ
જે મેં તમને કીધું, પ્લસ આપણે સેફ્ટી ગ્રીલ આપી દઈએ છીએ આખાને બધાને, ઓપન પ્લમ્બિંગ છે. પ્લમ્બિંગની સાથે આપણે અલગ આપ્યું છે જેને લીધે ભેજ દિવાલમાં ભેજ ન આવે કે સેવાળ ન થાય, પ્લસ લોઢી આપણે નથી કર્યા, જેને લીધે શું છે ફાયદો કે કાંઈ પણ સવારે અમે અત્યારે જનરલી અત્યારે આપણું કન્સ્ટ્રક્શન ચાલતું હોય એની સાથે લોઢીઓ કરવો કંઈ મોટી વસ્તુ નથી. એનો પ્રોબ્લેમ ક્યારે આવે છે, જ્યારે 2-5 વર્ષે કાંઈ પ્રોબ્લેમ આવ્યો પ્લમ્બિંગમાં ત્યારે અમારા પ્લમ્બર હોતા નથી. જનરલી આ વસ્તુ થઈ જાય, જે કોઈ પણ ઓનર છે એમને જાણીતા પ્લમ્બર આવે એને ખબર નથી કઈ લાઈન કેમાં છે, એટલે શું કરી લોઢીઓ તોડે, જે લાઈન ગોતવાની છે એની જગ્યાએ બીજી બે લાઈન તોડે છે. આ વસ્તુ ચાલે છે જેને લીધે તમારે જે વસ્તુ ઇઝીલી સોલ્યુશન મળવું જોઈએ એની જગ્યાએ એનો લોંગ ટાઈમ થાય છે. આપણે વોટર ફ્લો કંપનીના છે, ISI સ્ટાન્ડર્ડમાં આપણે ટોપ 10 રેન્કિંગમાં બી ફર્સ્ટ રેન્કમાં આવે છે. વોટર ફ્લો ફ્લોર ઉપર આપણે એક બેડરૂમ છે જેની સાઈઝ છે આપણે 9x11 છે. જનરલી આમાં પણ શું થતું કે આપણે નીચેના બેડરૂમમાં કોર્નર બેડ થતો, પણ જે આપણે 11 ફૂટને લીધે શું છે કે બંને બાજુ સર્ક્યુલેશન સ્પેસ, વિન્ડો આપણે ડોમલ સિરીઝ આપી દઈએ છીએ, પ્લસ 3 ટ્રેક આપી દઈએ છીએ જેને લીધે કાલ સવારે તમારે એક 3rd ટ્રેક જે છે એ મોસ્કિટોઝ નેટ માટે યુઝ થાય. નીચેનું બાથરૂમ છે 4.25x6 ફૂટનો તમને બાથરૂમ મળશે, પ્લસ એમાં 4x2ની આપણે હોલ ટાઇલ્સ લાગી દઈએ છીએ GVT. નીચે છે એ 2x2 મેટ ફિનિશ ટાઇલ્સ આપી છે જેને લીધે સ્લીપ થવાનો પ્રશ્ન ન આવે, પ્લસ આપણે બાથરૂમ એસેસરીઝ છે એ બધું જેગવારનું આવશે. આપણે જે ટાઇલ્સ છે તેમાં 32x32 છે, જીલ ટોપ કંપનીની છે, ડબલ ચાર્જ છે, પ્લસ આપણે જે સીડીના ટપ્પા છે એ આપણે બ્લેક ગ્રેનાઇટ છે. ઉપર આવો ત્યારે તમારે પૂજા સ્પેસ આવી જાય છે. ટોટલ તમારે ટૂંકમાં 4.5x6 ફૂટની પૂજા સ્પેસ થઈ, પ્લસ સ્પેસેજ થયો, એટલે જનરલી તમને 8.5 ફૂટની લેન્થ તમને પૂજા માટેની સ્પેસ મળી. પ્લસ એની સિવાય તમારે પૂજા સ્પેસનો બીજો સ્ટડી રૂમ તરીકે યુઝ કરવો છે તો એ વસ્તુ પણ તમારે પોસિબલ છે કે બેસ્ટ ચિલ્ડ્રન માટેનું તમે સ્ટડી ટેબલનું અહીં ઓર્ગેનાઇઝ કરી શકો છો. હવે આપણે માસ્ટર બેડની વિઝિટ કરીએ. 17x11નો તમને માસ્ટર બેડરૂમ મળશે, જે રીતે જે નીચેનો લિવિંગ સ્પેસ થઈ છે એ ટાઈપની તમને ફ્રન્ટ ઓલમોસ્ટ એ સાઇઝની તમને માસ્ટર બેડરૂમ, ઉપરના બંને બેડરૂમ આપણે માસ્ટર બેડરૂમ છે. આ સાઈડ આપણે મને કે એક સાઈડ આપણે બેડની સ્પેસ આપી છે, એની સામે આપણે TV સ્પેસ આપી છે, અને બેડ અને વોર્ડરોબની વચ્ચે આપણે 8 ફૂટની લેન્થ તમને એમનો ક્લિયર મળે. પ્લસ તમે બાથરૂમ લગી તમે જાઓ છો તો ત્યાં સુધીમાં તમારે બ્લોકિંગ વ્યૂ ક્યાંય નથી, ઇવન તમે રૂમની અંદર એન્ટર થાવ છો ત્યાંથી તમને એક ડાયરેક્ટ તમને બાલ્કનીનો પોઈન્ટ ઓફ વ્યૂ લાગે છે, જે એક ઇન્ફિનિટી વ્યૂ કહેવાય, કે તમને જે તમારો રૂમ છે એના કરતાં તમને વધારે સ્પેશિયસ લાગે બીકોઝ ઓફ બાલ્કની. બાલ્કની પ્લસ તમારે ફ્રન્ટમાં તમારા આગળનો રોડનો વ્યૂ છે. બાથરૂમ આપણે અટેચ રહેશે, 8.5 ફૂટની લેન્થ રહેશે બાથરૂમમાં, જેમાં તમને 3.5x5 ફૂટની તમને શાવર માટેની સ્પેસ થઈ ગઈ છે, અને 5.5x4.5માં તમારે બેઝિન અને કમોડ માટેની સ્પેસ થઈ ગઈ. આપણે 7.8x5.5x6 ફૂટની આપણે બાલ્કની મળે છે. બાલ્કનીમાં આપણે વુડન ફિનિશવાળી ટાઇલ્સ આપીએ છીએ નીચે ફ્લોર ઉપર, પ્લસ અહીં આપીએ છીએ બાથરૂમનો જે વોલ છે તેમાં આપણે 5 કોટવાળું આપણે વુડન ટેક્સચર આપીએ છીએ. અત્યારે આપ જોઈ શકો છો કે આપણી સાઇટ અંડર ડેવલપમેન્ટમાં છે, આપણે સેમ્પલ રેડી છે પણ બાકીના જે છે તેનો પણ ઓલમોસ્ટ 2nd સ્લેબ આપણે કમ્પ્લીટ કરેલી છે, એટલે વિધિને આપણે 10 મંથ્સમાં આપણે આખું પોઝિશન આપી દઈશું. 2nd બેડરૂમ રહેશે. 2nd બેડરૂમ એ ઓલમોસ્ટ સેમ સાઇઝનો છે, 17x11 2, ઇવન સામેના કરતાં 2 ઇંચ વધારે મોટો રહેશે. આપણે કિડ્સ રૂમ તરીકે આપણે પ્લાનિંગ કર્યું હતું, એટલે સેમ્પલ હાઉસમાં પણ આપણે શું કર્યું છે, એક સ્ટડી ટેબલ રાખ્યું છે, એક વોર્ડરોબ આપ્યો છે અને એક બેડરૂમનું પ્લાનિંગ. છતાંય પણ આમાં પણ તમે જોઈ શકો છો આપણી સર્ક્યુલેશન સ્પેસ ક્યાંય ડિસ્ટર્બ નથી થતી, સેફ્ટી ગ્રીલ પણ આપી દઈએ છીએ. સ્પેશિયસ બાથરૂમ આપીએ છીએ જેમાં 3.5x6 ફૂટ તમને નાહવા માટે શાવર માટેની સ્પેસ રહેશે, પ્લસ આપણે આ ટાઈપના નીશ આપીએ છીએ બધાને કે જેને લીધે શું છે સાબુ શેમ્પુથી માંડીને બધી વસ્તુ ત્યાં રહી જાય. આપણે હવે ટેરેસ એરિયા જોઈ લઈએ. આપણે SS ની રેલિંગ પણ બધાને આપીએ છીએ, આ ટાઈપની આપણે SS ની રેલિંગ રહેશે, પ્લસ ટેરેસમાં આપણે બંને સાઈડ આપણે ફેબ્રિકેટેડ ડોર આપીએ છીએ જેને લીધે વેધરનો પ્રોબ્લેમ ન હોય. આપણે અહીંયા પણ આપણે શું કર્યું છે, જેવડું ફ્રન્ટ છે એવડો આખા સ્લેબ ભરેલો છે જેને લીધે આટલી તમને શેડેડ સ્પેસ મળે.
ટેરેસમાં આપણે છે ને ફૂલ બોડી આપીએ છીએ, યુવી પ્રોટેક ટાઇલ્સ આપીએ છીએ, જેને લીધે શું છે કે ઉપરનું મેક્સિમમ જે સ્લેબ છે એ વધારે તપતો હોય છે. યુવી પ્રોટેક ટાઇલ્સનો બેનિફિટ એ છે કે તમને થોડુંક ડિગ્રીમાં 5-7 ડિગ્રીનો બેનિફિટ મળે. અહીં પણ તમે જોઈ શકો છો કે આપણે જે પ્લમ્બિંગ લાઇન છે એ આપણે ઓપન રહેશે. હવે સામેની સાઈડે જે બીજી એક ટેરેસ તમને અહીંયા મળે છે, આમાં આપણે કર્યું છે એ પ્રમાણે G+2 પાછળનું કન્સ્ટ્રક્શન કર્યું છે, જેનો તમને બેનિફિટ એ મળે છે કે અહીંયા તમે ભવિષ્યમાં કંઈ પણ એકે રૂમ કરવો છે તો સરકારની પરમિશન સાથે તમે એક રૂમ અહીં ઉતારી શકો છો. અને એ પ્રમાણે આપણે લેપિંગ પણ કરેલું છે કે જે કોઈ પણ જે 3 ફૂટના આપણે સળિયા બધા કોલમે એક્સ્ટ્રા કાઢેલા છે. યસ, આપ જોઈ શકો છો કે આપણે પારાપેટ છે તો એ પણ આપણે ટેરેસની 4.25 ફૂટની છે, જેને લીધે નાના છોકરા રમતા હોય છે ટેરેસમાં તો એને પડવાની બીક ન રહે. આપણે જે સીડી રૂમનો જે સ્લેબ છે એમાં આપણે ઇન્વર્ટેડ બીમ લીધા છે, જેને લીધે થોડો ઘણો જે લીકેજિંગના પ્રશ્નો રહેતા હોય છે એ એમાં પ્રોબ્લેમ ન આવે. હવે વિક્રમભાઈ, આપણે અમી એક્ઝોટિકામાં શું શું એમિનિટી રહેશે? આપણે એમિનિટીઝ છે, આપણે 25+ છે એમિનિટીઝ. એમાંથી જે આપણે તમને મેઇન એમિનિટીઝ હું જણાવી દઉં કે જે આ બાજુ આપણે આખે ક્લબ હાઉસ આવશે, ક્લબ હાઉસમાં નીચે બેન્ક્વેટ હોલ આવશે, એની ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે જીમ અને થિયેટર આવશે. પ્લસ ટેરેસ છે તો ટેરેસમાં કેનોપી સ્ટ્રક્ચર સાથે આવશે, ત્યાં આપણે બેસવાની રેન્ડમ બેન્ચીસ છે, ગઝેબો છે, એ ટાઈપનો આપણો સીટ આઉટ છે. પ્લસ એની સાથે આપણે આ બાજુ રાઇટ હેન્ડ સાઈડમાં તમારે ચિલ્ડ્રન પ્લે એરિયા આવી જશે, અને અગેન લેફ્ટ સાઈડમાં તમારે આખે સિનિયર સિટીઝન પાર્ક આવી જશે, પ્લસ એમાં એક મંદિર આવી જશે, અને ફરતે તમારે આખે આપણે કોમન પ્લોટમાં તમારે જોગિંગ ટ્રેક આવી જશે. સ્પોર્ટ્સમાં વાત કરું તો આપણે જે માને કે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે 40 રોડથી એન્ટર કરીએ છીએ ત્યાં આપણે બેડમિન્ટન કોર્ટ અને બાસ્કેટબોલ કોર્ટ આવી જશે. ચાલો આપણે સ્ટ્રીટની વિઝિટ કરીએ. આપણે હરેક મકાનને મેં તમને કીધું એમ કે 250 ફૂટના આપણે બોર આપીએ છીએ. આપ જોઈ શકો છો કે આપણે જે જમીનના લેવલથી છે તો આપણે મકાનને આપણે ઘણા એવા ઊંચા લીધા છે, જેનો ફાયદો એ છે કે કાલ સવારે મને કે ગવર્મેન્ટના રોડ રસ્તા ગમે એટલી વખત થાય આપણું મકાન છે મેઇન રોડ કરતાં ઊંચું રહેવું જોઈએ. પ્લસ એની સાથે છે આપણે લેન્ટલ આખા ભર્યા છે, જેને લીધે મકાનની સ્ટ્રેન્થ વધી જાય છે. તો વિક્રાંતભાઈ, અમારા દર્શક મિત્રોને તમે આ ખૂબ સરસ મજાની ઇન્ફોર્મેશન આપી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ બનેનો ખૂબ ખૂબ આભાર કે તમે મને વિઝિટ કરી અમારી અમી એક્ઝોટિકાની સાઈટને. સાગર, તને આ બંગલો જોઈને કેવા લાગ્યા? આ બંગલો જોઈને તો મને મજા આવી ગયો, એમ થાય કે એકવાર તો અહીંયા જ લઈ લેવું જોઈએ. પણ મારા દર્શક મિત્રો, તમે અહીંયા બંગલો જોવા રૂબરૂ પધારો તો જ તમને ખબર પડશે. હા દીપીએસ, હા આપણે ચેનલમાં રાજકોટની પ્રોપર્ટીના અવનવો વિડીયો મૂકતા રહીએ છીએ, તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો સાગર, આ જે દર્શક મિત્રો આપણો આ વિડીયો જોઈ રહ્યા છે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરશે ને? હા, મારા વાલા દર્શક મિત્રો, આવી નવી પ્રોપર્ટીના વિડીયો જોવો હોય ને તો નીચે જે લાલ બટન છે ને તેને સબસ્ક્રાઇબ કરો, તોડી નાખો, ભાંગી નાખો ને ભૂકો ઘર નાખો, એટલે સબસ્ક્રાઇબ કરો તો જ આ નવો વિડીયો જોવા મળશે. તો ચાલો દર્શક મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.